ત્યારે ભૂટાનના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિએ બુસ્ટર ડોઝ લીધેલ ન હોય તેઓએ તાકીદે બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ, જેના કારણે આવનારા કોરોનાને આપણે હરાવી શકીએ, જેથી લોકોને વેક્સિનના ડોઝ લઈ લેવા માટે ઉમેશભાઈ મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે. બોટાદ ખાતે ઉમેશભાઈ મકવાણા દ્વારા તેમનો તથા તેમની પત્નીનો બુસ્ટર ડોઝ લેવા જતાં જાણવા મળેલ કે તેમને તથા તેમના પત્નીએ બુસ્ટર ડોઝ નહીં લીધેલ હોવા છતાં તેઓની બુસ્ટર ડોઝ લીધેલા અંગેની નોંધણી થઈ જવા પામેલી છે. આમ લોકોએ બુસ્ટર ડોઝ ન લેવા છતાં કેવા કારણોસર આવી ખોટી નોંધ કરવામાં આવી છે તેની પણ તપાસ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી. આજે વિશ્વમાં અને આપણા દેશમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. વિશ્વમાં ઘણા બધા એવા દેશ છે જ્યાં કોરોનાની લહેર પીક ઉપર છે, એટલે ખાસ કરીને આપણા ગુજરાતને આપણા બોટાદમાં કોરોનાની ખાળવા માટે એક જ વિકલ્પ છે કે આપણે પ્રિકોસ્ટિંગ ડોઝ રસીનું જે હોવું જોઈએ એ થવું જોઈએ. એટલે આજે મેં પોતે પ્રિકોસ્ટિંગ ડોઝ મારો પોતાનો બાકી હતો, મારા પરિવાર મારી વાઇફનો બાકી હતો, હું પોતે આજે અહીં અર્બન ટુમાં લેવાયો છું. અને સાથે સાથે બોટાદની જનતાને અપીલ પણ કરું છું કે ભાઈ, જે લોકોએ રસી નથી લીધી, જે લોકોએ પ્રિકોસ્ટિંગ ડોઝ નથી લીધો, એ પણ પ્રિકોસ્ટિંગ ડોઝ લઈ લે. કારણ કે આવનારા સમયમાં આપણે કોરોનાને હરાવવો છે, તો જે લોકોએ પ્રિકોસ્ટિંગ ડોઝ લીધો છે એના કારણે એને પોતાના માટે, એના પરિવાર માટે અને આપણી બોટાદની જનતા માટે આ ખૂબ સારું છે. કારણ કે રસી જેને લીધી છે, પ્રિકોસ્ટિંગ ડોઝ કોરોનાનો લીધો હોય છે, ફેલાવો ઓછો કરી શકશે, એને પોતાને ઓછી અસર થઈ છે. એટલા માટે થઈ બોટાદની જનતાને અને ગુજરાતની જનતાને મીડિયાના મારફતથી એક અપીલ કરું છું કે ભાઈ, જે લોકોએ પ્રિકોસ્ટિંગ ડોઝ નથી લીધો હજી સુધી, એ લોકો લઈ લે પ્રિકોસ્ટિંગ ડોઝ. અને સાથોસાથ મને થોડુંક અહીંયા જોવા મળ્યું છે કે ભાઈ, મારી વાઇફ છે એને પ્રિકોસ્ટિંગ ડોઝ નથી લીધો, મેં પણ નહોતો લીધો. આજે અમે બંને લેવા આવ્યા પણ મારી વાઇફનું ડેટા એન્ટ્રીમાં જોયું તો ઓનલાઈન ડેટા એન્ટ્રી બોલે છે કે ભાઈ, એમને પ્રિકોસ્ટિંગ ડોઝ લઈ લીધો છે. તો આવા છતીવાળા જે આંકડાઓ જે છે એનું જિલ્લા કક્ષાએ હું આની માહિતી મેળવીશ કે જે ભાઈ, જો આવું તો સોફ્ટવેરમાં કંઈ ખામી હોય અથવા બીજી કોઈ માનવ ભૂલ હોય તો આ ગંભીર પ્રકારની ભૂલ છે, તો આનું સોલ્યુશન કેમ થાય વહેલી તકે એ પણ એક જોવાઈ લઈશ. કારણ કે ખૂબ મોટો વિષય મને મારા ધ્યાનમાં આજે આવ્યો છે કે ભાઈ, જે લોકોએ પ્રિકોસ્ટિંગ ડોઝ નથી લીધો તેમ છતાં એની ઓનલાઈન એન્ટ્રી થઈ ગઈ છે, તો બોટાદમાં જ આવી ઘટના છે કે આખા સમગ્ર ગુજરાતમાં છે? ચોક્કસપણે આવનારા સમયમાં હું તપાસ કરી અને જો હશે તો સરકારનું પણ ધ્યાન દોરીશ અને આનું ગંભીર પરિણામ તો પછી પબ્લિકમાં આવી શકે છે. આમ તો જનરલી મારી પાસે જે ડેટા છે કે બોટાદમાં મોટાભાગે 70-80% લોકોએ પ્રિકોસ્ટિંગ ડોઝ લઈ લીધા, પણ ઓફિશિયલી આંકડા હજી મારી પાસે આવવાના બાકી છે. જ્યારે ઓફિશિયલી આંકડા આવશે ત્યારે હું મીડિયાના મારફત આપને રજૂ કરીશ. પણ હવે જેને લીધા છે કે નથી લીધા કે ખાલી ડેટા ક્યાં છે એ એક તપાસનો વિષય છે. આવનારા સમયમાં આના વિશે હું તપાસ કરાવીને પછી મીડિયાને જણાવીશ.